નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારી ત્રીજા ધોરણની કમ્પ્યુટરમાં મેં તમને અગાઉ આ સમજાવી આપેલું છે, બરોબર છે? તો હવે ત્યારબાદ આપણે મોનિટર પણ સમજાવી આપેલું છે, હવે કીબોર્ડ સમજાવવાનું છે, બરોબર? આ જુઓ, તમારે કીબોર્ડનું ચિત્ર આપેલું છે, બરોબર? તો એમાં આપણે આગળ સમજશું કે કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે અને કીબોર્ડનો ઉપયોગ કરીને તમે જે કાંઈ પણ ટાઈપ કરો છો તે તમને મોનિટર ઉપર દેખાય છે. અંકો લખવા નંબર કીનો ઉપયોગ થાય છે, પછી અક્ષરો, શબ્દો અને વાક્યો લખવા માટે લેટર કીનો ઉપયોગ થાય છે, અને અક્ષરો કે શબ્દોની વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે, નવી લીટી ઉપર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે, બરોબર છે? તો જુઓ, આ બધી ઈ કી છે. વચ્ચે એ ટુ ઝેડ વાળી છે, ઈ નંબર કી છે, બરોબર છે? આ મોટી કી છે, ઈ સ્પેસ બાર કી છે, બરોબર છે? પછી જુઓ, અહીંયા 1 થી 10 અંકની કી આપેલી છે, બરોબર છે? જેના દ્વારા તમે કક્કો 1 થી 100 અંક લખી શકો છો ગુજરાતીમાં અને અંગ્રેજીમાં, બરોબર છે? ત્યારબાદ કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સલોક કીનો ઉપયોગ થાય છે અથવા શિફ્ટ કીનો ઉપયોગ થાય છે. કોઈ ચોક્કસ કી ઉપર આપેલા વિકલ્પને ટાઈપ કરવા માટે પણ શિફ્ટ કીનો ઉપયોગ થાય છે. અને કર્સરને એક લીટી ઉપર કે નીચે, લીટીમાં ડાબે કે જમણે ખસેડવા માટે કર્સર કીનો ઉપયોગ થાય છે. તમે જે કાંઈ પણ ટાઈપ કર્યું હોય તે ભૂસવા માટે બેકસ્પેસ કી અથવા ડિલીટ કીનો ઉપયોગ થાય છે. બેકસ્પેસ કી કર્સરની ડાબી બાજુના અક્ષરને ભૂસે છે અને ડિલીટ કી કર્સરની જમણી બાજુના અક્ષરને ભૂસે છે. હવે બીજું છે માઉસ. તો માઉસ ઉપર 2 કે 3 બટન હોય છે, તેને માઉસ પેડ ઉપર રાખીને સરકાવવામાં આવે છે. જો અહીંયા માઉસ છે ને, એના ઉપર એ બટન છે 1, 2 અને 3, બરોબર? એમાં જમણું અને ડાબું છે અને વચ્ચે છે એ ગોળ બટન છે. માઉસને આવી રીતે પકડવામાં આવે છે. માઉસ પકડવું, તમારી જમણી હથેળી માઉસ ઉપર મૂકો અને તમારી પહેલી આંગળી ડાબા બટન ઉપર મૂકો, બીજી આંગળી જમણા બટન ઉપર મૂકો. અંગૂઠા અને બાકીની 2 આંગળીઓ વચ્ચે માઉસને બંને બાજુએથી પકડો. માઉસ પોઇન્ટર સ્ક્રીન ઉપર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરે છે. ઉપયોગ થાય છે. અને સ્ક્રીન ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ માઉસનો જ ઉપયોગ થાય છે. માઉસ પેડ પર માઉસને સરકાવો, સ્ક્રીન ઉપર તમને એક નાનકડો એરો અથવા તીર ખસતો એવું દેખાશે, બરોબર છે? જો અહીંયા એરો છે, વચ્ચે તીર છે, જેને આપણે એરો અથવા તીર કહી શકીએ છીએ. આ એરાને માઉસ પોઇન્ટર કહે છે. તમે માઉસને ઉપર નીચે ડાબે જમણે ખસેડો તે પ્રમાણે માઉસ પોઇન્ટર પણ સ્ક્રીન ઉપર ખસતું જશે, બરોબર છે? તો આજના પીરિયડમાં અહીંયા સુધી સમજાવું છું, બાકીનું આગળ સમજાવી દઈશ.